આ હેડલાઇનના પ્રાયોજક છે લિનોવા ફૂડ પ્રોસેસિંગ મશીનરી. આ મશીનરી આપના રોજિંદા કામને બનાવશે એકદમ સરળ. તો આજે જ વસાવો લિનોવા ફૂડ પ્રોસેસિંગ મશીનરી. નળમાંથી નીકળતું પાણી બરફ બન્યું. માઉન્ટ આબુના ફતેપુરામાં પારો માઇનસમાં 2 દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહે છે. ના રંગમાં ભંગ. નવા ગામ ખાતે SMC એ દરોડા પાડ્યા વિદેશી દારૂનું ગોડાઉન મળી આવ્યું. ઊંઝામાં પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, નવા શિક્ષણ નીતિમાં ધર્મપુસ્તક જેવા વિષયોને આવરી લેવાનું નક્કી કર્યું. રાજ્યની પ્રથમ વોટર રિચાર્જ પ્લાન્ટ સ્કૂલ. હવે અમદાવાદની સરકારી શાળાઓમાં કરાશે વરસાદી પાણીનો સંગ્રહ. 100 સોસાયટીનું ભૂસ્તર ઊંચું આવશે. દેશી રમતને પ્રોત્સાહન. ગુજરાત પિટ્ટુ એસોસિએશનના પ્રમુખે કહ્યું, IPLની જેમ દેશમાં સતોડિયાની રમતની PPL ચેમ્પિયનશિપ યોજાશે. ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત. નવસારી પાલિકાનું ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર. ટ્રોલી ઊંધી વળી જતા કાર અને રિક્ષામાં પણ નુકસાન. દીપડાના ત્રાસ વચ્ચે આવેદનપત્ર. માનવ પક્ષીથી કાયમ છુટકારો આપવા સરપંચો મેદાને. કહ્યું, મારી નાખો અથવા ખસીકરણ કરો. આ વર્ષે કેરીનું બમ્પર ઉત્પાદન થશે. નવસારી જિલ્લામાં શિયાળો જામતા આંબા પર મોર આવવાની શરૂઆત. વાતાવરણ અનુકૂળ રહ્યું તો આ વર્ષે 80-85% ઉત્પાદન થવાની સંભાવના.